વંદમાતા વિદ્યાર્થી મિત્રો, 3-8 ની અંદર ગણિત વિષયમાં આપણે ચેપ્ટર નંબર 14 અવ્યવીકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ. એની અંદર આપણે નિત્યસમ બેઝ કઈ રીતે અવયવ પાડવા એની ચર્ચા કરી રહ્યા હતા. એમાં પણ ત્રણ પદ વાળી જે રકમ હોય એની માટે શું કરવું એનો આપણે વિચાર કરેલો. એને આપણે મધ્યમ પદને વિભાજિત કરવાના અવયવ તરીકે આપણે ઓળખતા હતા. એમાં ઉદાહરણ કમ્પ્લીટ કર્યા પછી સ્વાધ્યાય 14.2 ની અંદર ક્વેશ્ચન નંબર 1, 2 અને 3 ત્રણમાં 4 દાખલા સુધી આપણે પૂર્ણ કરેલ, ત્યારબાદ હવે 5મા દાખલાથી આપણે આગળ ચાલુ કરીએ. 5મા દાખલાની અંદર રકમ એવી કીધી કે એલ એમ પ્લસ એલ વત્તા પ્લસ એમ પ્લસ એલ. તો અહીંયા આખું પ્લસ ની અંદર જોડાયેલું છે, બ્રેકેટ આપો, બ્રેકેટનો કોઈ મતલબ નથી. આપણે શું કરશું તો કે એલ એમ પ્લસ એલ પ્લસ એમ પ્લસ એલ. હવે આ બેની પેર બનાવો, ચાર પદ છે તો બેની જોડ બનશે. આ બે જોડમાંથી કોણ કોમન છે તો કે એલ, તો અંદર શું લીધું તેમ પ્લસ અહીંયા એલ હતો એ તો અહીંયા આવી ગયો, તો હવે શું બીજું કોઈ કંઈ ન હોય તો ત્યાં આગળ એલ બને પ્લસ. આ બેમાંથી કંઈ કોમન નીકળે છે તો કે ના, એમાંથી તો કંઈ કોમન નથી નીકળતું, કારણ કે એલ ને અહીંયા લગભગ એક છે, વ્યાજ છે ત્યાં આગળ આપણને એક આપેલ છે, એલ નથી. તો અહીંયા આગળ આપણે એક લખ્યું, એલ હોય તો પાછું કોમન નહીં નીકળે, એટલે અહીંયા આગળ આપણે એકને કોમન લઈએ એટલે અંદર વધશે એમ પ્લસ વન. તો આપણને અહીંયા અવયવ મળી ગયો એમ પ્લસ વન એલ પ્લસ વન. દેખાવમાં એકદમ સિમ્પલ દાખલો છે અને એનો જવાબ પણ એકદમ સિમ્પલ જ છે. ત્યારબાદ છઠ્ઠો દાખલો, વાય ઇન્ટુ વાય પ્લસ ઝેડ. હું ટેક્સ્ટ બુક આખા રાખું, વાય ઇન્ટુ વાય પ્લસ ઝેડ વત્તા 9 વાય પ્લસ ઝેડ. તો આની અંદર શું કરશું તો કે આની અંદર પહેલા તો એમ કહે છે કે દ્વિપદીનો એક પદી સાથે ગુણાકાર, આ દ્વિપદીનો એક પદી સાથે ગુણાકાર, એ ગુણાકાર કરીને પાછા આવે પડે તો આની એક વસ્તુ ક્રિએટ થશે. હવે તમે એ જો કે આ બે કૌંસ છે, બે કૌંસ સરખા છે તો કે y + z y + z હા સરખા છે. તો એ આ સ્ટેપ છે એ આપણને આપી દીધું, તો માત્ર આ સ્ટેપ એક જ બાકી રહ્યું. તો બે સરખા કૌંસ છે તો આપણે અહીંયા લખી નાખીએ y + z અને આ બે અલગ અલગ છે એને આમાં લઈએ y + 9. ખ્યાલ આવે છે આ રીતે કરવાનું. ત્યારબાદ 7, તો 7 ની અંદર એવું કીધું કે 5y સ્ક્વેર માઇનસ 20y, 5y સ્ક્વેર માઇનસ 20y માઇનસ 8z પ્લસ 2y z. હવે આની અંદર જોડો 5 5 4 20, એટલે અહીંયા 5 નાના છે, 20 મોટા છે અને 8 મોટા છે, જ્યારે 2 નાના છે. પણ નાના મોટા નાના મોટા ઘટકી આપણે કમ્પેરિઝન કરવી પડે, તો આપણે અહીંયા એવું લખીએ કે 5y સ્ક્વેર માઇનસ 20y, આગળ નાનું છે તો આ 2 ને આગળ લઈ લઉં, પ્લસ 2yz માઇનસ 8z. આવી રીતના આપણે લખીશું. હવે બે બે કોમન કાઢો, આમાંથી 5 5 ના ઘડિયા 20 આવે તો કે હા, તો 5 4 20 એટલે 5 નીકળી ગયા, 2 માં y છે તો 5y નો બહાર કાઢો. તો અહીંયા 5y તો બહાર આવ્યો, 1y હવે વધ્યો એને આપણે અહીંયા મૂકી દઈએ. માઇનસ કેટલા 25 તો કે 4 25, 1y એટલે y નો આપણે અહીંયા લઈ લીધો. હવે કંઈ કોમન આવશે ને, હવે અહીંયા કંઈ આવતું નથી. બીજો બ્રેકેટ તો કે 2 ના ઘડિયામાં 8 આવે તો કે હા, 2 ના ઘડિયામાં 8 આવે. બીજું શું કોમન છે તો કે z, તો
2z કોમન થઈ ગયો 2z નીકળી ગયો તો અંદર મિત્રો y માઈનસ કેટલા 2 8 તો 4 2 8 બે બ્રેકેટ સરખા ચલો ગણના કરો y માઈનસ 4 એન્ડ 5y પ્લસ 2z અને અહીંયા બ્રેકેટ a² + b²
20 સ્ક્વેર ઉપર લખી આપણે હવે જો આ આવી ઉપર છે a - b અને a + b અહીંયા લખીએ a - b a + b અને ત્રીજો બ્રેકેટ શું કીધો a સ્ક્વેર + b સ્ક્વેર તો અહીંયા આપણાના આ ત્રણ અવયવ ઉપર છે ચાર ભાગ હોય એટલે એના તફાવતના એક અવયવ પડે પછી એના પણ તફાવતના પાછળ બીજા અવયવ પડશે જ્યાં તફાવતની નિશાની આવે ત્યાં આગળ એના અવયવ પડે એમાં બીજો p ની ચાર ઘાત માઈનસ 81 તો p ની ચાર ઘાત છે તો આપણે p ની ચાર ઘાત એટલે p નો સ્ક્વેર એની ઉપર સ્ક્વેર કરી શકીએ માઈનસ અથવા એવું પણ કરી શકાય કે p ની ચાર ઘાત અને 81 કોની ચાર ઘાત છે તો કે 3 ની ચાર ઘાત છે તો અહીંયા આગળ એવું લખી છે 9 81 એ 9 નો વર્ગ છે તો અહીંયા આગળ તફાવત ના હોય હું કે તો કે p સ્ક્વેર માઈનસ 9 અને p સ્ક્વેર પ્લસ 9 હવે આ 9 એ કોનો વર્ગ છે કોનો વર્ગ છે તો કે 3 નો વર્ગ છે તો હું અહીંયા એવું લખી શકું કે p સ્ક્વેર માઈનસ 3 નો વર્ગ અને p સ્ક્વેર પ્લસ 9 હવે અહીંયા તફાવત ના આવ્યો છે કે p માઈનસ 3 અને p પ્લસ 3 p માઈનસ 3 p પ્લસ 3 p સ્ક્વેર પ્લસ 9 ખ્યાલ આવે છે ત્રીજો x ની 4 ઘાત માઈનસ y + z એની 4 હવે થોડો ડિફિકલ્ટ દાખલો છે x ની 4 ઘાત માઈનસ y + z ની 4 ઘાત તો પહેલા વર્ગનો વર્ગ ઘાત ની ઘાત આપણે કરીએ બે ના બે બે ભાગ પાડી લઈએ તો શું થાય x ની 2 ઘાત માઉસ ની ઉપર 2 ઘાત ઓછા અહીંયા આગળ આપણે મોટો કૌંસ લઈએ y + z નો સ્ક્વેર અને એની ઉપર પછી 2 ઘાત તો x વર્ગ ની 2 ઘાત છે અને y + z વર્ગ ની પણ 2 ઘાત છે તો હું એવું લખી શકું કે x વર્ગ માઈનસ y + z વર્ગ અને બીજા કૌંસની અંદર હું લખી શકું x વર્ગ પ્લસ y + z વર્ગ હવે આ માઈનસ છે એટલે આના પાછળ હજી બે અવયવ પડશે આનું કંઈ થશે નહીં તો આના કેવા બે અવયવ પડશે તો કે હું અહીંયા લખું છું x નો વર્ગ માઈનસ y + z વર્ગ બે સંપૂર્ણ પદ પોતાના પર્સનલી વર્ગ આપી દીધા અહીંયા તો કે x વર્ગ પ્લસ y પ્લસ z સ્ક્વેર તો y પ્લસ z સ્ક્વેર છે ને એ હવે પછીના સ્ટેપમાં એના અવયવ આપણે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર મુજબ y સ્ક્વેર પ્લસ 2yz પ્લસ z સ્ક્વેર આપણે મૂકી શકીએ તો બરાબર અહીંયા આગળ આપણે લખીએ કે x માઈનસ y + z છે તો વિચાર કરો અહીંયા આગળ માઈનસ નું નિશાન તો x સ્ટેપ હું વધારું છું x અંદર આવ્યું y + z બીજા કૌંસમાં x + y + z ત્રીજો કૌંસ અહીંયા થાય x વર્ગ + y + z નો સ્ક્વેર ખ્યાલ આવે છે હવે નીચે એનું મેન સ્ટેપ આવશે તો એની અંદર શું આવશે તો કે જો
x minus minus the bracket color then the nishani first x minus y under plus chalte u z અહીંયા પ્લસ ની નિશાની કોઈ જાતનો ફેરફાર થશે નહીં x plus y plus z અને અહીંયા આનો આપણે વિસ્તરણ કરવું જોઈએ તો કે x y plus આનો વિસ્તરણ કરો એટલે પહેલા પદ નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ વત્તા બીજા પદ નો સ્ક્વેર તો આખો દાખલો અહીંયા આ રીતે પૂર્ણ થાય દાખલો ખાસ સમજજો આની ચાર ઘાત છે આની ચાર ઘાત છે એટલે આપણે એને બે બે ઘાતમાં પરિવર્તન કર્યું ત્યારબાદ વચ્ચે તફાવતની નિશાની છે એટલે આપણે એને આગળ તફાવતના અવયવ પડ્યા તફાવતના અવયવ પડ્યા એટલે એક નિશાની પ્લસ આવે એક નિશાની માઇનસ આવે તો આ માઇનસ આવશે એને હજી અવયવ પડશે એના વળી પાછળ આપણે અવયવ પડ્યા પ્લસ ની અંદર કોઈ જાતનો ફેરફાર થશે નહીં તો એના અવયવ પાડતા ગયા અને છેલ્લે એનું એકદમ સાદું આપી દીધું હવે આનાથી આગળ કંઈ થાય નહીં જો અહીંયા સજાતીય પદ ભેગા થયા હોય તો તમારે સરવાળા કે બાદબાકી કરવા પડે બાકી આની અંદર કોઈ જાતનો ફેરફાર થશે નહીં હવે આજી આગળ ઘણા બધા દાખલા છે આપણે ધીમે ધીમે ગણતા જઈએ તમે ફટાફટ આટલું લખી લો પછી આપણે આગળના દાખલા ગણીએ ચોથું આપણે જોઈએ ચોથાની રકમ આપણી નજર સામે છે એની અંદર આપણે રકમમાં કીધું કે x ની 4 ઘાત માઇનસ x માઇનસ z ની 4 ઘાત જો અહીંયા આગળ બે જગ્યાએ x આવ્યું છે તો આની અંદર સજાતીય પદ આવશે આપણે તૈયારી રાખવાની છે કે જો સજાતીય પદ આવે તો સરવાળા કે બાદબાકી આપણે કરવા પડે પણ ચાર ઘાત છે તો પહેલા આપણે બે ઘાત ની અંદર ટ્રાન્સફર કરી લઈએ કે x ની 2 ઘાત કૌંસ ની ઉપર 2 ઘાત માઇનસ x માઇનસ z નો વર્ગ કૌંસ ની ઉપર પાછો કરવું પડશે આમ બરાબર હવે તો કે આ બે નો અહીંયા પ્લસ છે ત્યાંથી આપણે વિભાજન કરીએ તો કે x નો વર્ગ માઇનસ x માઇનસ z નો વર્ગ આ એક થયું અહીંયા બીજું અહીંયા કૌંસ ન કરો તો ચાલે x વર્ગ પ્લસ x માઇનસ z નો વર્ગ બરાબર હવે અહીંયા આગળ પાછળ તફાવતની નિશાની આવી આને પર્સનલી વર્ગ આપી દો કે x નો વર્ગ માઇનસ x માઇનસ z કૌંસની ઉપર સ્ક્વેર આને કંઈ કરવાનું નથી આમનું રાખો x વર્ગ પ્લસ x માઇનસ z નો સ્ક્વેર એમ બ્રેકેટ ખોલને કંઈ જરૂર નથી હવે x માઇનસ z એવું આવશે ને x માઇનસ z અને અહીંયા માઇનસ ના સ્થાને હવે બીજા કૌંસમાં આવશે તો કે પ્લસ x માઇનસ x પ્લસ x માઇનસ z થયું હવે અહીંયા તો કે x વર્ગ પ્લસ x માઇનસ z નો સ્ક્વેર હવે અહીંયા આગળ બ્રેકેટ ખોલશું તો કે x માઇનસ ની બ્રેકેટ ખુલ્લો એટલે અંદર નિશાની ખુલી x માઇનસ x અને અહીંયા પ્લસ z બીજો કામ x અહીંયા પ્લસ છે તો નિશાનીમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં z અહીંયા આગળ x વર્ગ પ્લસ આનું આપણે વિસ્તરણ કરી નાખીએ તો કે શું થશે x વર્ગ માઇનસ નિયમ મુજબ 2x ચેર વત્તા z નો સ્ક્વેર સમજે છે આનો આપણે વિસ્તરણ કર્યું કે માઇનસ b હોલ સ્ક્વેર મુજબ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર તો પ્રથમ પદનો વર્ગ કર્યો તો x વર્ગ માઇનસ નો નિશાન નિયમ મુજબ 2 પ્રથમ ગુણ્યા અંતિમ પદનો ગુણાકાર વત્તા અંતિમ પદનો વર્ગ હવે આની અંદર આ સજાતીય પદ છે
तो सजातीय पद ने अपने गोठववा पड़े એનો સરવાળો કે બાદબાકી થતો હોય તો આપણે કરવો પડે તો અહીંયા આગળ x પ્લસ માં છે અહીંયા આગળ x માઈનસ માં તો અહીંયા આપણે શું વધ્યું તો કે માત્ર ને માત્ર કે z વધ્યું પછી હું થયું તો કે આ x અને આ x બે પ્લસ ની અંદર છે તો હવે આપણે શું કરશું તો કે x વત્તા x = 2x માઈનસ z તો કે z ગુણ્યા 2x માઈનસ z પછી તો કે અહીંયા પાછું સજાતીય પદ છે x વર્ગ વત્તા x વર્ગ તો એનો મતલબ શું થયો 2x વર્ગ માઈનસ હવે કઈ છે ને 2xz વત્તા z નો સ્ક્વેર તો અહીંયા આગળ આ દાખલાનો આન્સર આપણને મળશે કે z ગુણ્યા 2x માઈનસ z ગુણ્યા 2x નો વર્ગ માઈનસ 2xz પ્લસ z સ્ક્વેર ખ્યાલ આવે છે આ રીતે આપણે દાખલા ગણવાના થાય આ વસ્તુ ખાસ યાદ રાખવાની રહેશે હવે આવો ક્વેશ્ચન 5 છે એની આપણે ચર્ચા કરીએ તો એની અંદર એવું કહેવામાં આવ્યું કે એની ચાર ભાગ એની ચાર ઘાત માઇનસ 2 એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ બી ચાર ઘાત હવે આની અંદર શું કરશું તો કે એની ચાર ઘાત અને બી ની ચાર ઘાત અને વચ્ચેનો વર્ગ છે એની ઉપર બંને વર્ગ છે તો એની ચાર ઘાત કોનો વર્ગ છે તો કે એની બે ઘાતનો વર્ગ છે બી ની ચાર ઘાતનો વર્ગ છે તો કે બી ની બે ઘાતનો વર્ગ છે તો એનો મતલબ એવો થયો કે આખું નિત્ય સંબંધ તમને આપી દીધો અને માત્ર અવયવમાં પરિવર્તન કરવાનો છે જેમ અહીંયા ખાલી a² - 2ab + b² આપ્યું હોય ત્યારે કોનો અવયવ હોય તો કે a - b નો અવયવ હોય a - b હોલ સ્ક્વેર નો અવયવ જ્યારે અહીંયા આપણે એની બાજુમાં વર્ગ આપ્યા તો આ અવયવ કોનો થશે તો કે a² - b² કૌંસની ઉપર હોલ સ્ક્વેર નો અવયવ આપણે અહીંયા પહેલું બરાબર કરીને બીજું બરાબર કરીને જવાબ લખીએ એમ મુજબ ચાલે અધરવાઇઝ તમે એમ પણ લખી શકો કે a નો સ્ક્વેર એની ઉપર 2 ઘાત ઓછા 2 કૌંસની અંદર a સ્ક્વેર બીજા કૌંસમાં b સ્ક્વેર અને વત્તા b સ્ક્વેર નો સ્ક્વેર તો એનો જવાબ આપણને શું મળશે તો કે a સ્ક્વેર - b સ્ક્વેર કૌંસની ઉપર સ્ક્વેર આ એનો આન્સર થશે તો આમાં ત્યારે ધ્યાન રાખવું પડે તમને ડાયરેક્ટ જવાબ જ તૈયાર કરીને આપી દીધો હોય તમારે માત્ર એનું સોલ્યુશન કોઈ સીધો જવાબ જ મૂકવાનો હોય ત્યારે તમારે આવી લાંબી મેથડ પણ કરવી પડે પણ દાખલાને ઓળખતા આવડવો જોઈએ ક્વેશ્ચન નંબર 5 એની અંદર કહેવામાં આવ્યું કે નીચેની પદાવલીઓના અવયવ મેળવો નીચેની પદાવલીઓના અવયવ મેળવો એની અંદર પહેલું એવું કીધું p² + 6p + 8 પદની સંખ્યા 3 છે તો એનો મતલબ આ પૂર્ણવર્ગ છે અહીંયા પૂર્ણવર્ગ છે તો કે નથી 8 એ પૂર્ણવર્ગ નથી તો એનો મતલબ તમારે મધ્યમ પદને વિભાજિત કરતા અવયવ કાઢવાના થાય તો એની માટે તમે શું કરશો તો કે પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદના સહગુણકનો ગુણાકાર કરો તો પ્રથમ પદમાં સહગુણક છે નથી તો ત્યાં કોણ હોય 1 હોય તો 8 એકા 8 તો એવી કોઈ પણ બે સંખ્યા શોધો કે જેનો તમે ગુણાકાર કરો તો તમને 8 મળવા જોઈએ ત્યારબાદ તો કે વચ્ચે કોની નિશાની છે અહીંયા ત્રીજા પદની તો કે સરવાળાની તો એવા બે પદ શોધો કે જેનો સરવાળો 6 થાય તો કહેવાનો મતલબ એવા કોઈ પણ બે પદ શોધો જેનો ગુણાકાર 8 થાય સરવાળો 6 થાય ગુણાકાર 8 થાય અને સરવાળો 6 થાય તો કે 4 2 8 4 2 6
થાશે તો બરાબર તો અહીંયા 6 તમારે પ્લસ જોઈશ અને સરવાળો કર્યો તો 2 ને તમારે પ્લસ ની નિશાની આપી પડે તો થાશે હું p² + 4p + 2p + 8 બરાબર બે બે માંથી કોમન લે લો એટલે આ બે માંથી કોમન લો પછી આ બે માંથી તો આમાંથી p કોમન છે તો અંદર ભી તો p + અહીંયા p નીકળી ગયો તો વિધુ કોણ તો 4 પ્લસ આ બે માંથી 2 2 ના ગુણ્યામાં 8 આવે ને તો 2 કોમન નીકળ્યા તો અંદર ભી તો p p + 2 કેટલા 8 કે 2 6 8 તો અહીંયા આગળ આપણે પાસે જવાબ તૈયાર થઈ ગયો કે p + 4 p + 2 ખ્યાલ આવે છે બીજો દાખલો બીજા દાખલાની અંદર આપણે જોઈએ તો એમાં રકમની અંદર q આપ્યો છે કે q² - 10q q² - 10q + 21 તો કે આ 21 પૂર્ણ વર્ગ નથી એટલે અહીંયા મધ્યમ પદને તમારે વિભાજિત કરવાનું છે તો મધ્યમ પદને વિભાજિત કરવું હોય તો સૌથી પહેલા તો પ્રથમ પદનો સહગુણક અંતિમ પદના સહગુણકનો ગુણાકાર કરો 21 કેટલા 21 તો ગુણાકાર કેટલો જોઈએ છે તમારે 21 ત્રીજા પદની નિશાની પ્લસ તો તમારે કરવાનું થશે સરવાળો તો સરવાળો તમારે કેટલો જોઈએ છે તો કે 10 તો એનો મતલબ એવો થયો કે એવી કોઈ પણ બે સંખ્યા શોધો કે જેનો ગુણાકાર કરો તો 21 સરવાળો કરો તો 10 મળવો જોઈએ એવી બે સંખ્યાઓ શોધવાની થાય તો આપણે 21 ને તમે અવયવ પાડશો એટલે આપોઆપ તમને આ સંખ્યા નજરમાં આવશે 7 તેરી 21 7 તેરી 21 7 અને 3 અંતમ કરશો એટલે તમને જવાબ મળશે 10 તો હવે તો કે અહીંયા આગળ માઇનસ ની નિશાની છે આપણે કર્યો સરવાળો પણ મારે માઇનસ 10 લાવવા છે તો આ બંને તમારે માઇનસ ની નિશાની આપવી પડે તો આપણે અહીંયા આગળ લખીએ કે q² - 7q - 3q + 21 21 બરાબર આ બેમાં q કોમન છે તો q ને બહાર કાઢો અંદર અહીં q² હતો એટલે 1q વયો માઇનસ અહીંયા આગળ કેટલા વધ્યા તો 7 માઇનસ 3 તો અહીંયા હું લીધો q + કેટલા તેરી 21 તો કે 7 તેરી 21 અહીંયા જો તો માઇનસ ની બ્રેકેટ બંધ કર્યો એટલે અંદર તમારે નિશાની ફેરવવી પડે તો હવે શું મેદો q - 7 q - 3 આ રીતે અહીંયા આગળ આ દાખલો છે એ પૂર્ણ છે અને હવે આ રીતે પાડી શકાય ત્યારબાદ જે દાખલો બાકી છે નંબર 3 એની અંદર રકમ આપી કે p² + 6p - 16 + 16 તો સૌથી પહેલા તો 16 પૂર્ણ વર્ગ થાય પૂર્ણ વર્ગ પણ અહીંયા પૂર્ણ વર્ગ હોય તો માઇનસ ક્યારેય હોય નહીં અહીંયા પ્લસ પ્લસ છે નહીં તો એનો મતલબ તમારે મધ્યમ પદને પાછા વિભાજિત કરવો પડે એટલે 16 એકા 16 તો એનો મતલબ એવી કોઈ પણ બે સંખ્યા છે તો તેનો ગુણાકાર કરો તો તમારે 16 જવાબ આવે અહીંયા નિશાની કોની છે તો કે માઇનસ ની તો હવે તમારે બાદબાકી કરવાની થશે બાદબાકી કરો એટલે તમારો જવાબ 6 આવવો જોઈએ તો હવે આપણે ગુજરાતી કરીએ તો એવું થયું કે ગુણાકાર એવી કોઈ પણ બે સંખ્યા શોધો જેનો ગુણાકાર કરો તો 16 અને બાદબાકી કરો તો 6 તો 16 ના અવયવ પાડવાના એમાંથી એક અવયવ તમને મળશે કે 8 2 16 8 માંથી 2 જાય તો આપણે 6 લખી શકીએ 8 2 16 8 માંથી 2 જાય તો 6 હવે ખાસ વિચારવાનું છે કે અહીંયા આગળ તમે બાદબાકી કરી અને તમારે નિશાન કોનું જોઈએ છે સરવાળાનું જ્યારે જ્યારે તમે બાદબાકી કરો અને તમારે નિશાન પ્લસનું કે માઇનસનું જેનું જોતું હોય
ઈ મોટાને આપવાનો સપોઝ મારે અહીંયા પ્લસ ની નિશાની જોઈશ તો આવે માં મોટું કોણ તો કે 8 તો 8 ને મારે પ્લસ આપવાનું અને એનાથી નાનું છે એને મારે વિરુદ્ધ નિશાન આપવો પડે સપોઝ અહીંયા હું લખું તો કે p સ્ક્વેર મારે પ્લસ જોઈશ તો મોટું પહેલા લખી નાખું a p એનાથી વિરુદ્ધ નિશાન માઈનસ માઈનસ 2p માઈનસ 16 મારે જો અહીંયા આગળ માઈનસ નું નિશાન જોતું હોય તો હું મોટાને માઈનસ આપત ને નાનાને પ્લસ બાદબાકી કરી હોય ત્યારે મારે ખાસ નિશાન જોવાનું મારે કયું નિશાન જોઈએ છે તો એ મોટાને બાકીનું નાનાને આપવાનું થાય ખ્યાલ આવે છે અને જો સરવાળો કર્યો હોય તો એને જો માઈનસ જોતું હોય બંનેને માઈનસ એટલે પ્લસ જોતું હોય બંનેને પ્લસ આ વસ્તુ ખાસ યાદ રાખજો હવે આપણે કોમન કાઢીએ આ બે માંથી p કોમન પછી અંદર લીધો p પ્લસ અહીંયા લીધા 8 થાય ને માઇનસ 2 તો અહીંયા આગળ p અહીંયા માઇનસ બાર કાઢો અંદર નિશાની ફરશે પ્લસ 8 2 16 તો અહીંયા આગળ આપણે મેળવ્યું p પ્લસ 8 p માઇનસ 2 ખ્યાલ આવે છે તો આમ જો અહીંયા આગળ આપણું જે સ્વાધ્યાય 14.2 છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે એની અંદર એક પણ પ્રકારનો કોઈ દાખલો નથી બાકી આની અંદર આપણે કઈ કઈ મેથડ જોઈ તો કે a + b² = a² + 2ab + b² વાળી મેથડ જોઈ બીજી a - b² એનો મતલબ થાય a² - 2ab + b² ત્રીજી મેથડ તો કે તફાવતના અવયવ વાળી a + b a - b = a² - b² અને ત્યારબાદની મેથડ જોઈ મધ્યમ પદને વિભાજિત કરતા હવે તમે અગાઉના ધોરણની અંદર શીખી ગયા છો કે પ્રથમ પદ મધ્યમ પદ અંતિમ પદ કોને કહેવાય મધ્યમ પદ કઈ રીતે શોધવું અંતિમ પદ કઈ રીતે શોધવું એનું સૂત્ર શું આવે એ બધું તમે શીખી ગયા છો ખ્યાલ આવે છે હવે ઈ તમે જે અગાઉ શીખી ગયા છે એના બેઝ ઉપર હું તમને થોડી ખાલી જગ્યાઓ હોમવર્કની અંદર આપીશ કે સપોઝ એની અંદર મધ્યમ પદ શોધવાનું હોય પ્રથમ પદ અમુકમાં શોધવાનું હોય અથવા અમુકની અંદર અંતિમ પદ શોધવાનું હોય તો ઈ કઈ રીતે શોધવું એનું સૂત્ર હું છે એની આખી થિયરી હું તમને મોકલીશ તમે ભણી ગયા છો એટલે માત્ર હું એની થિયરી મોકલીશ અને એના આધારે તમારી ખાલી જગ્યાઓ પૂરવાની થશે એમાં અમુક દાખલા આપણે આવા પણ આપશું કે જેમાં મધ્યમ પદને વિભાજિત કરવું પડે ખ્યાલ આવે છે બાકી જો કંઈ ન સમજાય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો ગૂગલ ફોર્મની અંદર તમારી ટેસ્ટ પણ આવે છે જે તમારે કમ્પ્લીટલી તૈયાર કરવાની છે દર શનિવારે તમારી ગૂગલ ફોર્મની અંદર ટેસ્ટ આવશે ટેસ્ટની અંદર તમારે ફરજિયાત તમારું પૂરું નામ લખવાનું છે અને ત્યારબાદ પૂરેપૂરું ફિલઅપ કરીને પછી સબમિટ કરવાની છે ખ્યાલ આવી ગયો જે વિદ્યાર્થી એને સબમિટ નહીં કરે એના વાલીને પણ આપણે જાણ કરશું એવી વ્યવસ્થા આપણે ગોઠવેલી છે ખ્યાલ આવી ગયો ઓકે ધન્યવાદ